ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં કોણીય વેગની વાત કરી, બરાબર? જેમાં ત્રીજા ચેપ્ટરની અંદર આપણે વેગ પ્રવેગ સ્થાનથી શરૂ કર્યું હતું, સ્થાન સ્થાનાંતર વેગ પ્રવેગ, એ રીતે જ આની અંદર વાત કરવાની છે કે આપણે કોણીય સ્થાન જોયું, કોણીય સ્થાનાંતર જોયું, કોણીય વેગ જોયો, તો આજે વાત કરવાની છે કોણીય પ્રવેગની. જો કોણીય પ્રવેગ વ્યાખ્યા બહુ કોમન, જે રીતે આપણે પ્રવેગની વ્યાખ્યા હતી કે એ જ કોન્સેપ્ટ આની અંદર, કે પ્રવેગની અંદર જે આપણે વ્યાખ્યા કીધી હતી કે એકમ સમયમાં કોઈ પણ પદાર્થના વેગમાં થતો ફેરફાર, તો એવી જ રીતે એકમ સમયમાં કોઈ પણ પદાર્થના કોણીય વેગમાં થતો ફેરફાર, તો એ કોણીય વેગમાં થતા ફેરફારને કોણીય પ્રવેગ કહેવાય, બરાબર? એકમ સમયમાં પદાર્થના કોણીય વેગમાં થતો ફેરફાર, તો એ કોણીય વેગમાં થતો ફેરફાર એને શું કહેવાય? કોણીય પ્રવેગ. એટલે ધારો કે આપણે એવું લઈએ કે T1 બરાબર T સમયે કોઈ પણ પદાર્થનો કોણીય વેગ ઓમેગા 0 તથા તો ખાલી ઓમેગા લ્યો ને, T2 બરાબર T પ્લસ ડેલ્ટા T સમય, T પ્લસ ડેલ્ટા T સમય એટલે અમુક સમય પછી, ધારો કે એ પદાર્થનો કોણીય વેગ ઓમેગા 2 બરાબર ઓમેગા પ્લસ ડેલ્ટા ઓમેગા હોય, બરાબર? કે ઓમેગા પ્લસ ડેલ્ટા ઓમેગા નો અર્થ શું થઈ ગયો? કે એવા કોણીય વેગમાં ડેલ્ટા ઓમેગા જેટલો વધારો થાય છે. તો વ્યાખ્યા પરથી આ પદાર્થનો કોણીય પ્રવેગ, તો પેલા વાત કરીએ સરેરાશ કોણીય પ્રવેગ. તો સરેરાશ કોણીય પ્રવેગ તો લઈ જજો, વેગમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગ, અંતિમ કોણીય વેગ માઇનસ પ્રારંભિક કોણીય વેગ, અને ઓમેગા 1 બરાબર ઓમેગા લઈ લો, તો ઓમેગા 2 માઇનસ ઓમેગા 1 છેદમાં T2 માઇનસ T1, બરાબર? કે એકમ સમયગાળા દીઠ પદાર્થના કોણીય વેગમાં થતો ફેરફાર એને આપણે શું કહી શકીએ? કોણીય પ્રવેગ. તો માટે આ બધી કિંમતો મૂકી દે, ઓમેગા 2 એટલે ઓમેગા પ્લસ ડેલ્ટા ઓમેગા, ઓમેગા 1 એટલે ઓમેગા, તો એ ઓમેગા ઓમેગા ઉડી જશે એટલે શું વધશે? ડેલ્ટા ઓમેગા, એવી રીતે છેદમાં ડેલ્ટા T. આ એનો સરેરાશ કોણીય પ્રવેગ મળે. જો આવી નિશાની કરીને, આ ખાલી સરેરાશની નિશાની છે, એ બે બાજુ ગ્રેટર ધેન લેસ ધેન નિશાની કરીને એ ખાલી સરેરાશની નિશાની છે, એટલે બીજું કઈ માં બહુ નવું નથી. અને આના ઉપરથી એનો તત્કાલીન કોણીય પ્રવેગ, તો તત્કાલીન કોણીય પ્રવેગ શું મળશે? તો આ તમને ખબર જ છે, આને લિમિટ લઈ લ્યો, લિમિટ ડેલ્ટા T ટેન્સ ટુ 0 એટલે D ઓમેગા બાય DT. આનો એકમ, તો જો ઓમેગા એટલે કોણીય વેગનો એકમ હું કીધો તો રેડિયન પર સેકન્ડ, આમાં પાછો છેદમાં સેકન્ડ છે એટલે રેડિયનના છેદમાં સેકન્ડનો વર્ગ, એનો પારિમાણિક સૂત્ર, તો રેડિયનનું તો કઈ સૂત્ર ન બને, તો સેકન્ડ છે એટલે T2 ઉપર જશે એટલે T-2, બરાબર? તો આ કોણીય પ્રવેગ માટે. તો મેઇન જે રાશિઓ હતી તે હતી કોણીય સ્થાન કે સ્થાનાંતર, તો કોણીય સ્થાન કે સ્થાનાંતર એટલે શું થઈ ગયું? એનો ખૂણો, બરાબર? ખૂણામાં ફેરફાર થાય એ એનો કોણીય સ્થાનાંતર, બરાબર? પછી કોણીય વેગ, તો કે સ્થાનાંતરના છેદમાં સમયગાળો, એ રીતે કોણીય પ્રવેગ, તો વેગના છેદમાં સમયગાળો. જો આ બધી વસ્તુ આગળ જેમ આપણે ભણ્યા, ત્રીજું ચોથું પાંચમું જે ચેપ્ટર ભણ્યા, એ બધું રેખીય ચલ કહેવાય, એમાં જે વેગ પ્રવેગ ભણ્યા એ બધા રેખીય પ્રવેગ કે રેખીય વેગ કહેવાય, આ બધા કોણીય રાશિઓ કહેવાય, એ બધી રેખીય રાશિઓ કહેવાય, બરાબર? હવે આપણે જોવાનું છે કે રેખીય રાશિ અને કોણીય રાશિ વચ્ચે સંબંધ શું છે. તો એની અંદર પહેલી વાત કરીએ કે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો અદિશ સંબંધ,
બે પ્રકારની ઘટના જોશું આપણે, અદિશ સંબંધ અને સદિશ સંબંધ. બરાબર, કે ધારો કે જે આપણે આકૃતિ આગળ દોરી હતી એની એટલે કે કોઈ એક કણ પી છે તે આ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. અમુક સમય પછી ધારો કે એ કણ અહીંયા પહોંચે છે. ધારો કે એનો પ્રારંભિક કોણીય સ્થાન થીટા છે અને ડેલ્ટા થીટા જેટલું સ્થાનાંતર ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં કરે છે. બરાબર, અને આપણે ભણી ગયા કોઈ પણ પદાર્થ વી વેગથી થી ગતિ કરતો હોય તો વેગની દિશા ક્યાં લેવાની હોય, તો એના પર દોરેલા સ્પર્શકની દિશા. બરાબર, એટલે ધારો કે કોઈ એક કણ પી ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા થીટા જેટલું કોણીય સ્થાનાંતર કરે છે. બરાબર, કે ડેલ્ટા ટી સમયમાં એ ડેલ્ટા થીટા જેટલું કોણીય સ્થાનાંતર કરે છે, તો માટે તેનો કોણીય વેગ, તો એનો કોણીય વેગ શું થશે? ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી. હવે અહીંયા આર જેટલી ત્રિજ્યા છે, બરાબર, તો આ શું થશે? એની આટલી એની ચાપ, આ ખૂણો. તો તમને યાદ હોય તો આપણે બીજા ચેપ્ટરમાં ભણી ગયા હતા ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. બરાબર, તો અહીંયા ડેલ્ટા થીટા ખૂણો બરાબર શું થશે? ચાપ. એક કામ કરી આને નામ આપી દઈએ પી ડેશ. તો ખૂણો બરાબર શું થશે? ચાપના છેદમાં ત્રિજ્યા. બરાબર, ડેલ્ટા થીટા બરાબર ચાપ એટલે પી પી ડેશ છેદમાં ત્રિજ્યા ડેલ્ટા ટી. તો આપણે તો કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચે સંબંધ જોઈએ. તો રેખીય વેગ એ વેગ લ્યો કે ઝડપ લ્યો. આમ તો અદિશ સંબંધ છે એટલે ખરેખર તો અહીંયા વેગની જગ્યાએ ઝડપ લખીએ, કે રેખીય ઝડપ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ. તો ઝડપ એટલે શું થાય? ઝડપ એટલે અંતરના છેદમાં સમય. અંતર કેટલું કાપ્યું? તો ચાર જેટલું. બરાબર, તો અંતર કેટલું કાપ્યું છે? આ ચાપ જેટલું. તો અહીંયા જુઓ તમે, આ ચાપ એટલે ખરેખર શું થઈ ગયું? તો વન અપોન આર એમને રહેવા દો. તો ખરેખર આ ચાપ એટલે શું થઈ ગયું? એનું અંતર થઈ ગયું. કેટલા સમયમાં અંતર કાપ્યું? એટલું ડેલ્ટા ટી જેટલા સમયમાં. તો અંતરના છેદમાં સમય એટલે શું થઈ જશે? વેગ. અહીંયા લખી નાખે કે જ્યાં આ ચાપ પીપી ડેશ છેદમાં ડેલ્ટા ટી બરાબર શું થઈ જશે? એનો રેખીય વેગ. બરાબર, કારણ કે એટલા સમયમાં જ કપાણું એટલે ઓમેગા બરાબર શું થઈ ગયું? વી અપોન આર, એટલે વી બરાબર આર ઓમેગા. બરાબર, કે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ. હવે આ અદિશ સંબંધ જોયો, એવી રીતે સદિશ સંબંધ. સદિશ સંબંધમાં કઈ બહુ મોટી થિયરી નથી. ઓમેગા અને વી વચ્ચેનો સદિશ સંબંધ. ચલો સદિશ સંબંધ સમજવા માટે, કે ધારો કે કોઈ પદાર્થ વર્તુળાકાર ગતિ કરે છે અને આપણે એને યામમાં વેચી દઈએ. અહીંયા એક્સ એટલે આઈ કેરેટ, અહીંયા જે કેરેટ, અહીંયા માઇનસ આઈ, અહીંયા માઇનસ જે. બહાર આવશે ઈ પ્લસ કે, અંદર જશે એ માઇનસ કે. ધારો કે આ પદાર્થ આ દિશામાં વર્તુળાકાર ગતિ કરે છે. બરાબર, કોઈ પણ એક બિંદુ પકડી કે પદાર્થ અહીંયા પી બિંદુએ છે, તો એની સ્થાન વી બરાબર આર ઓમેગામાં. આર એટલે શું છે? એની ત્રિજ્યા. ત્રિજ્યાનો સદિશ ક્યાં હોય? તો હંમેશા કેન્દ્રથી દૂર તર, એટલે આરની દિશા. એટલે આરની દિશા ક્યાં હશે? પી બિંદુ માટે. જો આર ની દિશા દરેક બિંદુ અલગ હોય, અહીંયા હોય તો જે કેરેટ, અહીંયા હોય તો માઇનસ આઈ કેરેટ, અહીંયા હોય તો માઇનસ જે કેરેટ. મેં અહીંયા પી બિંદુ લીધું છે એટલે આર ની દિશા ક્યાં? આઈ કેરેટ. આ બિંદુએ વેગની દિશા ક્યાં હોય? તો એના પર દોરેલા સ્પર્શકની દિશામાં. એટલે આપણી આકૃતિ પ્રમાણે વેગની દિશા ઉપર છે, ઉપર એટલે જે કેરેટ. બરાબર, તો માટે હવે અહીંયા જે આપણે સમીકરણ કીધું વી બરાબર આર ઓમેગા,
તો v બરાબર r ઓમેગા છે એટલે v બરાબર r સદિશ v બરાબર સદિશ r ક્રોસ ઓમેગા પણ હોઈ શકે સદિશ સંબંધ એટલે સદિશ ગુણાકાર તો r ક્રોસ ઓમેગા પણ હોઈ શકે અને ઓમેગા ક્રોસ r પણ હોઈ શકે તો બેમાંથી કયું સાચું એ ખાલી આપણે ચેક કરવાનું છે ઓમેગા ની દિશા ક્યાં આવશે તો પદાર્થ આમ ફરે છે એટલે ગઈકાલે મેં તમને લેક્ચરમાં કીધું હતું કે જમણા હાથનો અંગૂઠાનો નિયમ કે જો પદાર્થ આમ ફરે છે તો જે દિશામાં પદાર્થ ફરતો હોય એ દિશામાં આંગળી ગોઠવી દો બરાબર તો સમજો આ દિશામાં પદાર્થ ફરે છે તો આ દિશામાં આંગળી ગોઠવવાની અંગૂઠો ક્યાં આવ્યો બહાર આવ્યો અંગૂઠો બહાર આવ્યો એનો અર્થ કે કોણીય વેગની દિશા ક્યાં છે તો કે કહેવાય જો કોણીય વેગની દિશા અને કોણીય પ્રવેગની દિશા પણ કોણીય વેગની દિશામાં જ આવે બરાબર ધ્યાન રાખજો કોણીય પ્રવેગની દિશા ન્યા જ આવે અને પ્રવેગની દિશા કદાચ આની માટે શોધવાની થાય તો એ સેમ ટુ સેમ આમ જ કરવાનું આમ ફરતો હોય ધારો કે આમ ફરતો હોય તો આમ તો અંદર તરફ તો માઇનસ કે કરે તારે હવે તમારે ખાલી હું જોવાનું છે કે મેં કીધું એમ સદિશ વી બરાબર ઓમેગા ક્રોસ આર પણ હોઈ શકે આર ક્રોસ ઓમેગા પણ હોઈ શકે આપણી પાસે વેગની દિશા ખબર છે જે કેરેટ તો બસ ચેક કરી લેવાનું કેમાં જે કેરેટ આવે છે જેમાં જે કેરેટ આવતું હોય એ સૂત્ર સાચું ચલો આર ક્રોસ ઓમેગા ચેક કરીએ આર હવે આ દિશા ક્રોસ ગુણાકાર હોય તો આપણે કઈક આવું બની ગયા આઈ જે કે બરાબર તો અહીંયા કઈક આપણે આવું બની ગયા આઈ જે કે આઈ ક્રોસ જે એટલે કે જે ક્રોસ કે એટલે આઈ કે ક્રોસ આઈ એટલે જે અને ઊંધું જાય તો માઇનસ ચલો બેમાંથી જે કેરેટ જવાબ આવવો જોઈએ આર ક્રોસ ઓમેગા ચેક કરો આર ક્યાં છે આઈ કેરેટ ઓમેગા ક્યાં છે કે કેરેટ આઈ ક્રોસ કે કરો આઈ ક્રોસ કે તો માઇનસ જે આવે છે એનો અર્થ કે આ સૂત્ર ખોટું ચલો ઓમેગા ક્રોસ આર ચેક કરો તો ઓમેગા એટલે કે કેરેટ આર એટલે આઈ કેરેટ તો કે ક્રોસ આઈ એટલે જે મળે છે બરાબર તો એનો અર્થ શું થઈ ગયો સદિશ સંબંધની અંદર કે સદિશ સંબંધમાં શું આવશે વી બરાબર ઓમેગા ક્રોસ આર આ સૂત્ર સાચું બરાબર કે સમીકરણ કયું સાચું પડશે વી બરાબર ઓમેગા ક્રોસ આર ત્યારબાદ જે રીતે આપણે જોયું રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ તેવી જ રીતે રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ વચ્ચેનો સંબંધ હવે આના માટે હું આકૃતિથી દોરતો આકૃતિ આની યાદ રાખું છું બરાબર આની યાદ આકૃતિ બીજી થિયરીમાં પણ દોરી નાખજો સેમ ટુ સેમ આકૃતિ જ આવશે ઓકે ત્યારબાદ તો અહીંયા હવે એના માટે આજે આપણે સમીકરણ મેળવ્યું ત્યાંથી જ આપણે શરૂ કરશું કે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સદિશ સંબંધ વી બરાબર શું મેળવ્યું ઓમેગા ક્રોસ આર બરાબર હવે અહીંયા વી બરાબર જે ઓમેગા ક્રોસ આર મેળવ્યું મારે વેગ આપ્યો છે પ્રવેગ જોતો છે પ્રવેગ જોતો એટલે શું કરશું તો કે ટી ની સાપેક્ષે વિકલન વિકલન કરીએ એટલે વી નું ડીવી બાય ડીટી પછી હવે અહીંયા તો આપણે જો વિકલનમાં હંમેશા એવું કરતા અચળ હોય એને બહાર લઈ લેતા પરંતુ આમાં તો બે ચલ છે હવે આની અંદર શું કરવું પડશે તો આમાં આનું વિકલન મેં એવું કરવું પડશે ગુણાકારનો નિયમ વાપરવો પડશે ગુણાકારના નિયમમાં શું આવતું હતું પહેલું પદ એમને એમ બીજાનું વિકલન વધતા બીજું એમને એમ પહેલાનું વિકલન એટલે ઓમેગા એમને બીજાનું વિકલન વત્તા ઓમેગાનું વિકલન બીજું એમ તો ડીવી બાય ડીટી એટલે શું થઈ ગયું રેખીય પ્રવેગ હવે છે ને તમારા શબ્દ લખવાનો એ આવે એટલે રેખીય પ્રવેગ આલ્ફા આવે એટલે કોણીય પ્રવેગ ઓમેગા આ ડીઆર બાય ડીટી એટલે તો હું રેખીય વેગ ડી ઓમેગા બાય ડીટી કોણીય પ્રવેગ બરાબર જ્યાં જો સૂત્ર આમ તો અહીંયા પૂરું ખાલી બધી દિશાઓ જાણવાની છે
ओमेगा क्रॉस वी, चलो ओमेगा क्रॉस वी नी दिशा क्या आवशे, ओमेगा क्या छे के केरेट, वी जे केरेट, तो ओमेगा क्रॉस वी के केरेट क्रॉस जे केरेट, तो जे हमणा आपणे कीधुं हतुं K क्रॉस J, तो K क्रॉस J એટલે શું છે માઇનસ i કેરેટ, જો માઇનસ i આ P બિંદુએથી માઇનસ i કેરેટમાં જાવ છો તો ક્યાં જઈશે કેન્દ્ર તરફ, એટલે ઓમેગા ક્રોસ V ની દિશા કેન્દ્ર તરફ મળે છે અને તેથી ઓમેગા ક્રોસ V ને કેન્દ્રગામી પ્રવેગ કહેવાય, અથવા તો કેન્દ્રગામી ઘટક, સોરી કેન્દ્રગામી ઘટક માટે એને એ સી વડે દર્શાવાય, સી એટલે સેન્ટર, અને આ પણ તમને ખબર પડી જાય તમે આમાંના આગળ વધો ને, જો ઓમેગા કઈ તરફ છે, ઓમેગા થી બહાર તરફ છે, વી કઈ તરફ છે, અહીંયા ઉપર છે, તો આ બંને વચ્ચેનો ખૂણો 90 નો, એટલે ઓમેગા ક્રોસ વી માં તમે આગળ વધો ને તો ઓમેગા વી સાઈન 90, અને હમણાં જ આપણે કીધું એમ કે ઓમેગા બરાબર વી અપોન આર, બરાબર કે ઓમેગા બરાબર વી અપોન આર, એટલે શું થઈ ગયું વી સ્ક્વેર અપોન આર, સાઈન 90 નો તો એક થઈ ગયું કેન્દ્રગામી પ્રવેગ જેવું થઈ ગયું, બરાબર. એવી જ રીતે આલ્ફા ક્રોસ આર, ચાલો આલ્ફા ક્રોસ આર ની દિશા ક્યાં જશે, હમણાં કીધું એમ કોણીય પ્રવેગ ની દિશા, તો કોણીય પ્રવેગ ની દિશા ક્યાં લેવાની, કોણીય વેગ ની દિશામાં, એટલે કે કેરેટ, કે કેરેટ ક્રોસ આર ક્યાં છે આઈ કેરેટ, ચલો કે ક્રોસ આઈ કરો, કે ક્રોસ આઈ એટલે જે, જે એટલે કોણ છે વેગ ની દિશામાં, વેગ હંમેશા ક્યાં હોય સ્પર્શક પર હોય, તો એનો અર્થ એમ થઈ ગયો આ હંમેશા ક્યાં હશે સ્પર્શક ની દિશામાં, અને માટે આલ્ફા ક્રોસ આર ને વેગ નો સ્પર્શીય ઘટક કહેવાય, એને એ ટી વડે દર્શાવે, ટેન્જન્ટ એવું કહેવાય, બરાબર. તો માટે પરિણામી પ્રવેગ, તો હંમેશા પરિણામી પ્રવેગ એ બરાબર એ સી વત્તા એ ટી, આ રીતે દર્શાવે, બરાબર. એટલે રેખીય પ્રવેગ, તો રેખીય પ્રવેગ હંમેશા કોઈ પણ પદાર્થ ચાર ગતિ કરતો હોય ત્યારે એમાં બે પ્રકારના પ્રવેગ મળે, એક કેન્દ્રગામી પ્રવેગ મળે, એક સ્પર્શીય પ્રવેગ મળે. પણ બીજું પણ તમને ખબર પડે કે કેન્દ્રગામી પ્રવેગ ક્યાં હોય છે, તો એ ત્રિજ્યા ઉપર હોય છે. સ્પર્શીય પ્રવેગ તમે દસમા ધોરણમાં કંઈક આવું ભણી ગયા હતા, તો આ ત્રિજ્યા અને સ્પર્શક હંમેશા એકબીજાને લંબ હોય, બરાબર. તો માટે આને મૂલ્યમાં લખીએ તો આપણે પેલું સૂત્ર વાપરીએ, વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી કોસ થીટા, થીટા 90 એટલે નીકળી ગયું, એટલે ખાલી હું વચ્ચે એ સી નો વર્ગ વત્તા એ ટી નો વર્ગ, બરાબર. તો આ વાત કરી રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ વચ્ચેનો સંબંધ, બરાબર. એક ભાગ આખો આમ જોવા જાવ તો પૂરા જેવો થઈ ગયો. હવે આપણે ધીરે ધીરે આગળ ટોર્ક તરફ, એટલે બળ તરફ જવાનું છે, બરાબર. હજુ આમ તો થોડાક ત્રીજા ચેપ્ટર જેવા થોડાક સૂત્ર આવશે પછી.